વિગતવાર સમાચારો પર નજર કરીએ તો સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલકૃષ્ણ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં ચાલતા થેલીઓ બનાવવાના કારખાનામાં આગ ફાટી નીકળી ત્યારબાદ કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી જવા પામી તો આગ ફાટી નીકળતા થેલીઓ બનાવવાના કારખાના ઉપર ચાલતી જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા આગ વિકરાળ ન હોવાથી બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો એક ફેક્ટરીમાં આગ લાગી હતી આ આગ લાગી હતી ત્યારબાદ ફાયર વિભાગ દોડતું થયું ને ફાયર વિભાગે કાબુ મેળવ્યો હતો પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાની ન થઈ પરંતુ મહત્વની વાત એ છે કે જે જગ્યાએ આગ લાગી તેના ઉપરના માળે એટલે કે પહેલા માળે જ્ઞાનગંગા સ્કૂલ ચાલતી હતી ને આ જ્ઞાનગંગા સ્કૂલમાં મોટી સંખ્યામાં એકસો પચાસથી વધુ બાળકો હતા પરંતુ જેવી રીતે આગની ઘટના બની હતી ત્યારે તુરંત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અને એકસો પચાસથી વધુ બાળક જીવ બચાવવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ હજુ તો તક્ષીલા અગ્નિકાંડનો એક મહિનો થયો છે પરંતુ સત્તા પણ સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં હોવાની વાત સામે આવી રહી છે કારણ કે ફરીથી એક આગની ઘટના બની છે તેમાં આગ લાગી હતી તેમાં ફેક્ટરીમાં આગ લાગી હતી તેના ઉપરના જ માળે નાનગંગા હિન્દી સ્કૂલ આવેલી છે ત્યારે આપણી સાથે સ્થાનિકો છે શું માનું છે કેવા પ્રકારની આગ લાગી હતી અને જે સ્કૂલ ચાલી રહી છે કે કઈ રીતે ચાલતી હતી બાજુની ફેક્ટરીની અંદર નોન વુંગ બેંકનું બેગ બનાવવાનું કારખાનું છે અને એની અંદર કંઈ આગ લાગી હશે એના ધુમાડા ઘણા નીકળ્યા એટલે એવું લાગ્યું ઘટના બહુ મોટી છે એવું કંઈ મોટું સ્વરૂપ નહોતું આગ ફાયરબ્રિગેડ જાણે કે તરત એના પર કંટ્રોલ થઈ ગયો હતો સ્કૂલના ઉપરના જે આગ લાગી હતી ફેક્ટરીના ઉપરના માળે શાળા ચાલે રહી છે ફેક્ટરીની બાજુની જે ગાળો છે એની ઉપર શાળા ચાલે છે ફેક્ટરીની બાજુમાં છે અને એનું સ્વરૂપ બી નાનું હતું અને સ્કૂલમાં નજીક ચાલતું હોય કે દૂર ચાલતું હોય સ્કૂલની અંદર સંપૂર્ણ સુવિધાને તકેદારી હોવી જોઈએ કે જેથી કોઈને કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ આજે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની થવી નહીં જોઈએ કોઈ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં અગ્નિકાંડ થયો તો બાવીસ માસૂમો હોમાયા હતા અને જેવી રીતે જે આગ લાગવાના બનાવો બની રહ્યા છે કોની બેદરકારી કહી શકે હવે હું હું તો ઉપર જ્યારે સ્કૂલના બાળકો હતા ત્યારે હું જઈને જોઈ આવ્યો તો ઉપર તો ફાયર સેફ્ટીના સાધનો પણ હતા પરંતુ આ જે ઘટના બની છે એના પરથી આપણે એવું શીખવું છે કે કોઈ પ્રકારની જાનમાલ નહીં થાય અને ગ્રાઉન્ડને અને મોટી સ્કૂલો હોય એવી સ્કૂલોને જ પરમિશન મળવી જોઈએ વાત કરવામાં આવે તો જેવી રીતે ફેક્ટરીમાં આગ લાગી હતી ને જે ફેક્ટરીની નજીકમાં એટલે કે બાજુની બિલ્ડિંગમાં શાળા આવેલી છે કાર્યરત શાળા હતી એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ હતા પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી પરંતુ સીધા દ્રશ્યો બતાવી જે શાળા ચાલેલી છે જાણે શોપિંગ સેન્ટર હોય તેવા શોપિંગ સેન્ટર શાળાની પરમિશન શા માટે આપવામાં આવી છે કોના દ્વારા આ પરમિશન આપવામાં આવી છે તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે આવી આવી રીતે શોપિંગ સેન્ટરોમાં દુકાનના શટરવાળા જેવી રીતે શટરવાળી દુકાનોમાં શાળા ચાલતી હતી ને તેની નજીકમાં જે કારખાનું આવેલું છે ત્યાં આગનો બનાવ બન્યો હતો સામાન્ય બનાવ હતો પરંતુ જેવી રીતે જે આગ લાગવાના બનાવો બની રહ્યા છે અગ્નિકાંડની ઘટના હજુ એક મહિનો પૂર્ણ થયો છે પરંતુ ફરીથી આગ લાગવાની બના ઘટના સામે આવી છે ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા તેમજ જવાબદારો સામે ન્યાય નથી મળ્યો ત્યારે જેવી રીતે બાવીસ માસુમો હોમાયા હતા પરંતુ જેવી રીતે ફરીથી ઘટના સામે આવી છે ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે કેમેરામેન હકીમ શેખ સાથે મયુર મિસ્ત્રી સુરત